રાધનપુરમાં ભાજપના સ્નેહ મિલનમાં બોલાચાલી થઈ હોય કાર્યક્રમ બાદ જમવાની બાબતે બોલાચાલી થઈ જેના ધારાસભ્ય અને પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી થઈ છે લવિંગજી ઠાકોર અને જયંતિ ઠાકોર વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મામલો શાંત કરાવવામાં આવ્યો ધારાસભ્ય અને પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી થઈ હોય લવિંગજી ઠાકોર અને જયંતિ ઠાકોર વચ્ચે બોલાચાલી થઈ ભાજપના કાર્યકર્તાઓએ મામલો શાંત કરાવ્યો જ્યાં એક તરફ કોંગ્રેસમાંથી કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કરી અને ભાજપમાં આવી રહ્યા છે તો બીજી તરફ ભાજપમાં અંદરોઅંદર જ ખટરાક જોવા મળી રહ્યો છે કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમ બાદ જમવાની બાબતે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હોય ધારાસભ્ય અને પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી થઈ લવિંગજી ઠાકોર અને જયંતિ ઠાકોર વચ્ચે બોલાચાલી થઈ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ મામલો શાંત કરાવવામાં આવ્યો જ્યાં મામલો શાંત કરાયો હોય પરંતુ રાજકારણ ગરમાયું છે કારણ કે એક તરફ કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપમાં જ અંદરોઅંદર ખટરાક જોવા મળી રહ્યો છે ધારાસભ્ય અને પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી થઈ હોય લવિંગજી ઠાકોર અને જયંતિ ઠાકોર વચ્ચે બોલાચાલી થઈ ભાજપના કાર્યકર્તાઓએ મામલો શાંત કરાવ્યો આ મામલો તો શાંત કરાવ્યો છે પરંતુ હાલ જે બંને વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સામે આવી રહ્યા છે આજ મુદ્દે વધુ વિગત સાથે સંવાદદાતા વિષ્ણુ જોડાઈ ચૂક્યા છે જે એક તરફ જ્યારે કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કરી રહ્યા છે બીજી તરફ ભાજપમાં જ અંદરોઅંદર ખટરાક સર્જાઈ રહ્યો છે શું છે વધુ વિગત ચોક્કસથી વાત કરવામાં આવે છે આજે રાધનપુર ખાતે રાધનપુર વિધાનસભા ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયા બાદ રાધનપુર જે રેસ્ટ હાઉસ આવેલ છે ત્યાં વીઆઈપી લોકોને જમણવાર નજર રાખેલો હતો ત્યાં જે તાલુકા પંચાયતના સદસ્ય છે જે પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય છે જયંતિજી ઠાકોર અને ત્યાં લવિંગજી ઠાકોર પણ પહોંચ્યા હતા ત્યાં લવિંગજી ઠાકોર જે તાલુકા પંચાયતના સદસ્ય પૂર્વ સદસ્ય જયંતિજી ઠાકોરની અંદર જમવા બેઠા હતા જમવા બેઠવાની ના પાડતા અને અચાનક ઉગ્ર આંદોલન થયું ઉગ્ર બોલાચાલી થઈ હતી માને જી બિલકુલ એક તરફ જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ કેસરી ઉદાહરણ કરી રહ્યા છે અને ભાજપમાં જ અંદરોઅંદર ખટરાક સર્જાઈ રહ્યો છે આભાર સમગ્ર વિગત આપવા બદલ જે હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓએ મામલો શાંત કરાવ્યો છે Thank you.